સુરતની પાલિકાના કોન્ટ્રાક્ટમાં નોકરી કરતી અને ડિંડોલીમાં રહેતી 24 વર્ષીય પરિણીતાના નામનું ફેક ફેસબુક એકાઉન્ટ બનાવીને તેમાં અશ્લીલ ફોટા અને લખાણો કરનાર યુવકને પોલીસે ઝડપી પાડ્યો હતો. જોકે પ્રેમ સંબંધને લઈને લગ્ન નહીં કરનાર યુવતીને બદનામ કરવા આ પગલું ભર્યું હતું. સુરતના ડિંડોલી વિસ્તારમાં રહેતી ને મહાનગરપાલિકામાં કોન્ટ્રાક્ટ હેઠળ કામ કરતી યુવતીનું સોશિયલ મીડિયાના ફેસબુક પર કોઈ ઈસમ દ્વારા ખોટું એકાઉન્ટ બનાવવામાં આવ્યું હતું. જોકે આ એકાઉન્ટમાં આ મહિલાના બીભત્સ ફોટો મૂકીને તેના પર બીભત્સ લખાણ સાથે તેને કોલ ગર્લ બતાવવામાં આવી હતી. જોકે આ મામલે મહિલા દ્વારા ફરિયાદ કરતા પોલીસે મુંબઈ થાણે જીબી રોડ પર પટલીપાડા ખાતે રહેતા 30 વર્ષીય વિજય ગૌતમ રાયજી સાત દિવેની ધરપકડ કરી હતી. પકડાયેલા શખ્સે પોલીસે પૂછપરછ કરતા તેને પોલીસ સામે કબૂલાત કરી હતી કે આ મહિલા સાથે તેને ભૂતકાળમાં પ્રેમ સંબંધ હતા અને લગ્નની વાત કરતા આ મહિલાએ તેનો લગ્નનો પ્રસ્તાવ મૂક્યો હતો. જોકે મહિલા દ્વારા તેનો લગ્નનો પ્રસ્તાવ નહીં સ્વીકારી અન્ય યુવક સાથે લગ્ન કરી લીધા હતા, જેને લઈને આ યુવક આ યુવતીથી નારાજ હતો અને બદલો લેવા માટે તેની અદાવતમાં તેને બદનામ કરવા માટે ફેસબુક પર તેના નામનું બોગસ એકાઉન્ટ બનાવી તેમાં મહિલાના ફોટો અપલોડ કરી બીભત્સ કોમેન્ટ કરી હતી. જોકે યુવકના આ નિવેદનને લઈને પોલીસે તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી છે. આરોપી વિજય સાત દિવે મુંબઈમાં પ્રાઇવેટ કંપનીમાં સેલ્સ પર્સન તરીકે નોકરી કરે છે. ગઈ તારીખ 23/12/19 રોજ સાયબર ક્રાઇમ સુરત શહેર ખાતે એક ફરિયાદી બહેને ફરિયાદ નોંધાવી કે એમના ભાઈના ફેસબુક અકાઉન્ટ પર એક ફરિયાદી બહેનના નામથી જ એક રિક્વેસ્ટ આવેલી છે FB અકાઉન્ટ પર, જે એ બહેને કીધું કે એ પોતે એમણે બનાવેલ નથી. અને એ ફેસબુક પેજ પર આ બહેનના મોર્ફ કરેલા ફોટોગ્રાફ બીભત્સ રીતે પ્રદર્શિત કરેલા હતા, તેમજ એમાં બહુ ખરાબ લખાણ પણ, જે અશ્લીલ કહી શકાય એ પ્રકારનું એમાં લખાણ આવેલું હતું. જે બાબતની ફરિયાદ દાખલ થતાં આ બાબતે તપાસ કરી ટેકનિકલી જે પણ પુરાવાઓ મેળવી, કંપની પાસે ડિટેલ્સ મેળવીને આ આધારે અમે મુંબઈ ખાતે રહેતા વિજય સન ઓફ ગૌતમ રાયજીભાઈ સાતદેવી, જે થાણે મુંબઈના છે, તેઓની ધરપકડ ગઈકાલે કરેલી છે અને તેઓને અત્યારે જામીન પર મુક્ત કરેલ છે.